नमस्कार मित्रों, अपनी मीटिंग ने शुरुआत करिए। काल सुधी अपना बाळकों ने उम्र पूरा वर्ष में शोधता शीखी गया था। हवे आनी उम्र 13 वर्ष अहीं आपणे उम्र लखी छे। आजनी तारीख है 1/7/20, 1/7/20 ने तारीख एनी उम्र पूरा वर्ष में 707 जन्म तारीख छे तो एनी उम्र 13 वर्ष थाय। ऊपर महीना अने दिवसों आपणे ध्यानमां लेता नथी। हवे आ बधा बाळको जीआरमां जे हाल धोरण भणे छे तो आ बाळकने कशुं लख्युं नथी, एटले के हाल शाळामां छे नहीं, એસી લઈને જતું રહી છે। એવા ઘણા બાળકો વચ્ચે એસી, આ જીઆર નંબર સળંગ છે 3561થી ચાલુ કરી અને હાલ સુધીના છે, એટલે જે બાળક વચ્ચેથી ઉઠી ગયા હોય, બીજી શાળામાં ભણવા ગયા હોય કોઈ કારણસર, તો એના કોઈ ધોરણ કે એની કુમાર કન્યા આપણે ડિલીટ મારી દીધું કે શૂન્ય લખીએ, એટલે એ આપણે આ તારીખમાં આવશે ને। એવા દરેક બાળકોનું અહીંયા ઉંમર પ્રમાણે વર્ગીકરણ આપણે આજે કરીએ, કે વર્ષમાં એક બે વખત આપણે આખું પડે કે 5 વર્ષના બાળકો કેટલા પણ કયા ધોરણમાં કુમાર કન્યા, 6 વર્ષના કેટલા, તો અહીંયા આપણે 5, 6, 7 આ વર્ષનું લખ્યું, 8, 9, 10 અને ઉપર આ ધોરણ લખ્યા છે કે 8મું ધોરણમાં કુમાર કન્યા, 7મા ધોરણમાં કુમાર કન્યા, 6ઠ્ઠા ધોરણમાં કુમાર કન્યા, એટલે 5, 4, 3, 2, 1 અને અહીંયા કુલ ટોટલ બાળકો, બરોબર। તો આમાં એક જ વખત પેલી ફોર્મ્યુલા મારવામાં ધ્યાન રાખવાનું, પછી બાકી બધા ખાના આપણે બ્રેક જ કરી થઈ જાય, નહીં તો આ ખાના તો કેટલા છે, 8 ધોરણના 8, 2, 16 આ કુમાર કન્યાના અને નીચે 5 થી 18 વર્ષ સુધી રાખ્યું હોય, એટલે આ ખાના 14 થશે અને ઉપર છેલ્લે 18 વર્ષથી ઉપરના એક ખાનું એવું આપી દઈએ કે 18થી ઉપરના લગભગ આપણે હોય નહીં પ્રાઇમરીમાં, કદાચ હોય તો એમાં એ આંકડો જતો રહે, આપણો ટોટલ આંકડો મળી રહે, એના માટે છે। તો એક જ ફોર્મ્યુલા આપણે અહીંયા મારવાની, પહેલા સેલમાં શું આવશે કે 8મા ધોરણમાં કુમાર હોય અને 5 વર્ષનો હોય તો એનો આંકડો અહીં કાઉન્ટિંગ થાય, ધોરણ 8 કુમાર અને એનો 5 વર્ષ, તો અહીંયા ફોર્મ્યુલા છે બરાબર COUNT કાઉન્ટિપ્સ, એ આ નીચેનું ટેબ આપો। હવે પહેલા એને આપણે ધોરણનું લઈ લઈએ, તો કે આ હાલનું ધોરણ છે તો એ રેન્જ સિલેક્ટ કરી લઈએ અહીંથી અહીં સુધી, અહીં આપણે છેલ્લી છે આવી ગઈ, ભવિષ્યમાં બાળકો વધે તો રેન્જ વધારી શકાય છે, બરોબર। અલ્પ વિરામ એની અંદર શું હોવું જોઈએ, તો કે આપણે ધોરણ લીધું ગમે તે પહેલું લઈ શકીએ, તો ધોરણ અહીંયા આપણે 8 લખેલું જ છે, બરોબર। પછી અલ્પ વિરામ કુમાર કન્યાનું લઈએ, તો આ બાજુની રેન્જ લઈએ, એને સિલેક્ટ કરીએ, અલ્પ વિરામ એમાંથી શું લેવું છે, હવે એમાં આપણે કુમાર માટે 1 અને કન્યા માટે 2 લખ્યું, આ ખાનામાં તો આપણે કુમાર માટે 1 જ લેવું પડશે, 1 કરીએ આ કુમારનું ખાનું। હવે ત્રીજું ઉંમર, તો કે આ ઉંમરનું ખાનું છે, તો કે આમાંથી લઈએ આપણે, આ રેન્જ સિલેક્ટ કરીએ, આટલા સુધી અલ્પ વિરામ આપીએ, અને એમાંથી શું આપણે શોધવાનું છે કે એ રેન્જમાંથી, કે એ રેન્જમાં આપણે 5 વર્ષનો હોય તો 5 અહીં લખેલા એને આપી દઈએ, બસ એન્ટર આપી દઈએ, કૌંસ પૂરો કરીને એન્ટર આપો, એમનામાં એન્ટર આપશો તો લઈ જશે, કૌંસ પૂરો કરો, હજુ અહીંયા શું આવ્યું, ધોરણ 8માં કુમાર હોય અને 5 વર્ષનો હોય અહીંયા કાઉન્ટિંગ બંધ, એટલે ધોરણ 8માં કુમાર 5 વર્ષનો હોય નહીં, એટલે અહીંયા 0 જ આવ્યું। હવે અહીંયા આપણે સેલ જે જરૂર પડે એ લોક કરી દઈએ, રેન્જ તો રેન્જ 3 વખત લીધી, 3 એ 3 એની એ જ રહેવાની છે, તો એને સિલેક્ટ કરી F4 દબાવો, આ રેન્જ છે બીજી એને સિલેક્ટ કરી F4 દબાવો, અને આ રેન્જ છે એને સિલેક્ટ કરી F4 દબાવો, એન્ટર આપો। હવે 3 એ 3 રેન્જ, હવે બાકીની રેન્જ 3 એ 3 વેલ્યુ એની એરિયા, પહેલામાં 8 છે
એલ સિક્સ એટલે આઠ. હવે એ બદલાવતો રહેવો જોઈએ, ઊભો ડ્રેક કરો તો બદલાય નહીં, આડો ડ્રેક કરો તો બદલાવતો રહેવું જોઈએ. તો એના માટે ઊભો ડ્રેક કરો અને બદલાય નહીં અને આડામાં બદલાય તો $65 મૂકીએ, $2 નહીં, એલ અને સિક્સ બેની વચ્ચે ડોલર મૂકીએ, બરોબર. હવે આ એક, હવે અહીં તો કોઈ સેલ નંબર નથી એટલે અહીંયા ડોલર મૂકવાનું નહીં. કુમાર માટે એક અને કન્યા માટે બે આ રહી. પાછળ આ કે એટ, કે આઠમાં શું થવું જોઈએ, આડું ડ્રેક કરીએ તો એનું એ રહેવું જોઈએ, પણ ઊભું ડ્રેક કરો તો બદલાય. કે ઊભું ડ્રેક કરો તો આ સેલમાં હોય તો 5 રહે, નીચેના સેલમાં 6 થાય, અહીંયા 7 થાય, તો એને આગળ ડોલર મૂકો કે ની આગળ અને એન્ટર આપો. આપણે એક એકમાં ખેંચી જોઈએ, જોઈએ એક જ ડ્રેક કરીએ બાજુમાં જોઈએ. તો જો અહીંયા આ રહ્યું એલ સિક્સ, આ એલ સિક્સ હતો તો અહીંયા એલ ની જગ્યાએ એલ સિક્સ હતો, એલ ની જગ્યાએ શું આવવું જોઈએ, એમ આવવું જોઈએ. તો એલ સિક્સ જ રહ્યો છે તો અહીંયા ભૂલ થઈ ગઈ, તો અહીંયા આગળ ડોલર રાખશે. અને અહીંયા કે આપણે કે આઠ થઈ ગયો, અહીંયા આગળ ડોલર લખ્યો, અહીંયા કે થઈ ગયો, જેની જગ્યાએ કે જ છે, કે આઠ જ રહેવો, કે આઠ જ રહેવો જોઈએ, તો બરોબર છે. ડ્રેક કરી દઈએ જો એલ સિક્સ છે બાજુ જ્યાં પાછળ જ સાચું જ હતું, સોરી આપણે જોવાનું ભૂલ થઈ ગઈ. અહીંયા એલ જોઈ ક્યાં, એલ સિક્સ અહીંયા એલ સિક્સ છે બાજુ માં જાઓ તો એમ સિક્સ થઈ જવો જોઈએ. પાછળ જ મૂક્યો ડોલર, એટલે એન્ડ મૂકી, સોરી સાહેબ, ડોલર મૂકવાનો હતો, આપણે એન્ડ મૂકાઈ ગયો, મેં તકલીફ, અહીંયા એન્ડ 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 નહીં, ડોલર મૂકવાનો હતો. હવે ડ્રેક કરીએ જોઈએ, એક જ ચાલ ડ્રેક કરીએ, અહીંયા હતા અહીંયા આવ્યા, જો એમ થઈ ગયો એલનો, અહીંથી અહીં લઈ જશું, એમનો એન્ડ થઈ જશે. અને આ બાજુનો રહ્યો કે આઠ પકડી રાખે, જુઓ પાછળ છેલ્લો કે આઠ પકડાઈ જ રહ્યા છે, જો અહીંયા કે આઠ પકડાઈ જ રહ્યા છે, જુઓ કે આઠ પકડાઈ રહ્યા છે. અહીંયા ઉપરનો સેલ બદલાતો રહે, એમ પછી એન ઓપી, ઉપરનું ધોરણ, અહીંયા ધોરણ બદલાતું રહે, આ ઉંમરની રેન્જ આપણે એની જ રાખવાની. તો આને છે સુધી હવે આપણે ખેંચી લઈએ, ટ્રેક કરી લઈએ, આવી ગયું. હવે પણ એક એક વસ્તુ બદલવી પડશે, અહીંયા કન્યા છે તો કન્યા કન્યા જ્યાં છે ત્યાં અહીંયા બગડો કરવો પડશે આપણે. તો એને ડ્રેક ડિલેટ મારી અહીં બગડો કરો, એકડો આવશે બધામાં, આ કુમાર છે તો એકડો છે, આ કન્યા છે તો આને એક કાઢીને અહીં બે કરો, એન્ટર ટેબ આપો, અહીંયા નહીં પણ અહીંયા ટેબ આપો, અહીંયા એક છે તો બે કરો, ટેબ આપો એક, અહીં અહીંયા કન્યા છે તો એકનો બે કરો, ટેબ આપો, અહીંયા કન્યા છે એકનો બે કરી દો, ટેબ આપો, અહીંયા કન્યા છે એકની બે કરી દો, ટેબ આપો, અહીંયા કન્યા છે એકની બે કરી દો, ટેબ આપો, અહીંયા કન્યા છે એકના બે કરી દો. ઓકે, લગભગ એક એક ક્યાંય બે જીરો છે. હવે સીધું જ આને ડ્રેક કરીને સીધા નીચે બધા જ ખાનામાં આપણે ખેંચી લેવાનું ડ્રેક, હવે ક્યાંય બદલવાનું નથી. એ આને છેલ્લે કોલ કરી અને નીચે ડ્રેક ખેંચી લઈએ, 18 સુધી ખેંચી, જો આંકડો આવી ગયો, નીચે ટોટલ થતા જ રહ્યા. હવે અહીં ટોટલ કરી દઈએ કુમાર કન્યાનું, તો બરાબર કુમાર કુમાર આપણે સિલેક્ટ કરવા પડે, કુમાર નો સેલ આ રહે, જો અહીંયા આના માટે એક મૂકીને એક છે, યાદ નહીં રાખવાનો, સેલ સિલેક્ટ કરવાનો, સિલેક્ટ કર્યો એક હાથે પ્લસનું નિશાન દબાવો, પ્લસ પછી આ સેલ પ્લસ, 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 આ સેલ, અને છેલ્લા આવી જાય એન્ટર આપી દો. હવે આને બાજુમાં ટ્રેક કરી લો એટલે એનું એજ થઈ જશે, બાજુને એક એક સેલ બધા ખસી ગયા, ક્યાંય ડોલર મૂક્યું નહીં એટલે એ બધા એક એક સેલ ખસી ગયા. કુલ માટે આપણે ઓટો સમ આપી દઈએ, આ બેનું જ કુલ લેવાનું આપણે, અને એન્ટર આપી દો, ત્રણેયનું કુલ થઈ ગયું.
एक्सएल माप અને એને ટ્રેક કરી લીધું 110 બાળકો છે બરોબર અમારે ગઈસાલના આ ગઈસાલનો જીઆર છે 110 બાળકો હતા 110 એ બાળકોનું વર્ગીકરણ થઈ ગયું કે 8માં ધોરણના 14 બાળકો 13 વર્ષના છે અને 13 કન્યા 13 વર્ષની છે એક બાળક 14 વર્ષનું અને એક બાળક 12 વર્ષનું 16 ટોટલ થઈ ગયા 16 18 34 આની અંદર હવે જોઈએ એક તમને એમ લાગશે કે અહીંયા એક જ ગમે એનું ધોરણ વધારી દઈએ અહીંયા તમને દેખાય છે 16 18 શૂન્ય જગ્યાએ આપણે 17 કરીએ અહીં આઠડો કરી દઈએ અને એક કરીએ શૂન્ય જગ્યાએ 17 સંખ્યા થઈ ગઈ જોઈએ થઈ ગઈ અહીંયા એક કન્યા વધારે તો 8 કરીને 2 કરીએ તો 18 ની જગ્યાએ 19 થઈ જશે હવે આની અંદર ગમે ફેરફાર થશે આ ટેબલમાં એની ઉંમર પ્રમાણે બદલાતું રહેશે આ તારીખ બદલશું આજની આજની તારીખ આપણે 1-7 નાખી છે 1-7 ની જગ્યાએ ગમે તે તારીખ તમે લખશો એ તારીખે જ એની ઉંમર અહીંયા શોધશે અને એ પ્રમાણે એના આ ટેબલમાં એનું વર્ગીકરણ થશે બરોબર બે આપણે બાળકો વધાર્યા કોઈ બાળક આપણે એલસી લઈને જતું રહ્યા બે બે ડિલેટ મારી દો કદાચ આ 8માં વાળું બાળક એલસી લઈને જતું રહ્યું રોગી કાળો ભેરા બાળક તો આને ડિલેટ માર દો તો અહીંયા 18 હતા 17 થઈ ગયા અહીં 110 હતા 109 થઈ જશે હવે છેલ્લો આ સેલ ફોર્મ્યુલા મારવાની છે ખાલી બરોબર આને આપણે ડ્રેગ કરી અને અહીંયા જે 18 એક અહીંયા ઉંમર વાળું ખાનું છેલ્લું હતું કે K22 K22 નહીં લખવાના પણ એને અવતરણ ચિહ્નમાં મોટો 18 અવતરણ ચિહ્ન પૂરા અને એન્ટર આપીએ હવે કોઈ બાળકને 18 વર્ષ કરતા કુમારને આપણે મોટો બતાવી જોઈએ ચેક કરીએ અહીંયા છે આ તુલજી કુમાર જ છે અને અહીંયા 18 વર્ષ કરતા કોઈને 6ની જન્મ તારીખ છે 18 વર્ષ મોટો કરતા બે આની લાવી પડે તો 17 11 01 કરી દઈએ તો 17 11 01 એની ઉંમર 18 થઈ 18 કરતા વધવી જોઈએ તો 17 11 00 કરીએ જુઓ એની ઉંમર 19 વર્ષ થઈ તો અહીંયા આવી જશે તો 19 ને એની ગમે એટલી 39 ઉંમર થશે 1989 30 વર્ષ થયા તો પણ એ આમાં જ કાઉન્ટિંગ 18 ઉપર ગમે એટલા બાળકો હશે એનું કાઉન્ટિંગ આમાં જ થશે હવે આને ડ્રેક કરી લઈએ ડાબી સાઈડ અહીંયા જો શું આપ્યું છેલ્લે ઉંમરમાં પ્લસ 18 નહીં પણ મોટો 18 એટલે 18 કરતા જે બધા મોટા વધારો કે બીજો બાળક હશે 18 કરતા મોટો આ કુમાર છે આ એક છ નેવું એને ને એને બદલ્યું આપણે એક જ આવ્યું 30 વર્ષ આ તો છે ને 190 એને ને એને બદલ્યું આપણે ઉપર વાળાને બદલીએ બીજાને 182 તો 2 થી 31 વાળા 30 વાળા તો બે બાળકો થઈ ગયા તો આને ખાલી આપણે ડ્રેક કરી લઈએ છે કાટલા સુધી છે તો હવે અહીંયા કન્યા બે અહીંયા આપણે શું બદલવાનું હતું કુમારની જગ્યાએ કન્યા કરવાનું હતું આ બીજા નંબરમાં કન્યા ત્રીજામાં નહીં આ ચોથામાં કન્યા એટલે એકનો બગડો કરવો પડશે ને આમાં નહીં આમાં કન્યામાં જો આ કન્યાના ખાનામાં આવશે એટલે અહીંયા એક કોડ હોય આપણે કુમાર માટે એક કન્યા માટે બગડો તો બગડો અહીંયા બગડો કરી દઈએ એકની જગ્યાએ એક મૂકીને એક સેલમાં આપણે એકની જગ્યાએ બે કરી દઈશું છેલ્લામાં બગડો ટોટલ ખેંચી લઈશું તો બે બાળકો 109 આવી ગયો આ રીતે આપણે આ કાઉન્ટિંગ કોઠો જ્યારે પણ હવે જરૂર પડે આના ઉપરથી તમે બાજુની સીટમાં આને આનો આ કોઠો ઉતારી શકો કાને સિલેક્ટ કરીને સીધી પ્રિન્ટ કાઢી શકો કે આટલું કરી એ આમ અહીંયા આટલું કરી સિલેક્ટ વર્ક કર્યું અહીંયા સેફ પ્રિન્ટ એરિયા આપ્યો એને ડાબું લેન્ડસ્કેપ કરો ઓકે આપો આવી ગયું તો આની પ્રિન્ટ કાઢી અને જ્યાં પછી તમારે ઉતારવાના એ આંકડા તમે ઉતારી શકો આવી જઈને આની આની જેટલી પ્રિન્ટ લેવી હોય એટલી સિલેક્ટ પ્રિન્ટ એરિયા આપી દેવાનું બધું સિલેક્ટ કરી પછી તમે પ્રિન્ટ એરિયા આપી શકો સેટ પ્રિન્ટ એરિયા જ્યારે કાઢવું હોય તો આ ક્લિયર પ્રિન્ટ એરિયા આપી દો તો કુદરતું રહ્યું આખું બધું જીઆરની પ્રિન્ટ થઈ જશે 419 નંબર પાના પણ આને
સેટ સિલેક્ટ કરેલું જ છે, સેટ પ્રિન્ટ કરી આપી દો, બસ પ્રિન્ટમાં આટલું જ આવશે અને પ્રિન્ટ કાઢી અને જ્યાં ઉતારવાનો હોય આપણે આપણા કોમ્પ્યુટરમાં જોઈ જોઈને ઉતારી શકીએ. બીજું, આજે ડેટની ઘણી બધી ફોર્મ્યુલાઓ છે ડેટ ઉપરથી, એ હું જાણું છું એટલે આ નવી શીટ છે આપણે, એમાં આપણે શીખીએ જીએસટી. તો ધારો કે એક તારીખ છે કે 1/9/1989, બોલો ને, મારી ખાતામાં દાખલ તારીખ છે આપણે, બરોબર, આ સ્ટાર્ટ ડેટ, એન ડેટ લખીએ, બીજી ડેટ આજની તારીખ નાખો તો 1/7/2020, બરોબર, આ એ ડેટ છે, આ સ્ટાર્ટ ડેટ, યસ ડેટ ના એન ડેટ. આ બે વચ્ચેનો તફાવત શોધવા માટે આપણે આમાં તો શોધીએ તો તફાવત તો ખાલી વર્ષમાં જ આવે, તો પણ એને વર્ષ, મહિનો અને દિવસો એ શોધવા માટે તો બરાબર ફોર્મ્યુલા તો જેવું જ છે, ડીએટી ડેટ ડિફરન્સ DIF કૌંસ કરો સ્ટાર્ટ ડેટ અલ્પવિરામ એન્ડ ડેટ અલ્પવિરામ, અને આપણે વર્ષ પહેલા શોધવાના, તો વાય લખો ત્રણ ચિહ્નોમાં, કૌંસ પૂરો કરો, 30 વર્ષ થશે એની એ જ ફોર્મ્યુલા, 30 વર્ષથી આ વાય આર મંથ, એના મંથ શોધવા માટે એની એજ ફોર્મ્યુલા બરાબર DATE ડેટ DIF કૌંસ સ્ટાર્ટ ડેટ અલ્પવિરામ એન્ડ ડેટ અલ્પવિરામ અને ઉત્તરણ ચિહ્નમાં એમ લખો, ઉત્તરણ ચિહ્ન ના એમ નહીં મહિના લખશો, જો આપણે એમ લખી, ચલો એન્ટર આપીએ, 370 મહિના, એટલે કે આ બેનો તફાવત 30 વર્ષ એટલે 12 × 3 = 37, 360 મહિના અને ઉપરના ઉપર 10 વર્ષ 10 મહિના થયા 300, પણ આપણે એમાંથી વાય એમ કરવું પડશે, તો એમાંથી વાય વર્ષ બાદ કરી અને મહિના તો 10 મહિના એટલે 360 નીકળી ગયા. એ રીતે એના ડે બતાડવા હોય ડે એની ફોર્મ બરાબર એસ ડે ડિફરન્સ DIF કૌંસમાં સ્ટાર્ટ ડેટ અલ્પવિરામ એન્ડ ડેટ અલ્પવિરામ અને અવતરણ ચિહ્નમાં ડે માટે ડી એન્ટર આપો. જો નકરું ડી આલ્યું તો દિવસો શોધ્યા 11,261 દિવસો, નકરું ડીને એમાંથી એવા મહિના બાદ નાખ કરી નાખવાનું, તો એમ આગળ મૂકી દો મહિના માટે મંથ, તો 0 દિવસ આજની તારીખે કમ્પ્લીટ, જો આ એ પહેલી તારીખ છે, આ એ પહેલી તારીખ છે એટલે ડે 0 બતાવશે. અહીંયા તારીખ આપણે બદલી જોઈએ, અહીંયા 300 કર્યું હોય તો 300 ગઈકાલની તારીખ કરો 20, તો અહીંયા જો એક જ મહિનો અહીંયા 10 ની જગ્યાએ 9 થઈ ગયા અને અહીંયા 29 દિવસ થઈ ગયા, બરોબર. એક આ ડેટની ફોર્મ્યુલા છે. બીજું, આ ડેટમાંથી તમારે ગમે તે શોધવું હોય, ધારો કે આ 1/9/1989 છે, એની અંદરથી તમારે શોધવું હોય કે એના ડે દિવસ તારીખ થઈ છે, એનો મહિનો થયો હોય અને એનું વર્ષ થયું હોય એ શોધવું હોય, તો અહીંયા બરાબર ડે ફોર્મ્યુલા DAY કૌંસ કરીએ અને આ સેલ આપી દો, કશું એન્ટર આપો, પહેલી તારીખ છે, મંથમાં MONTH ડબલ ક્લિક કરો અને આ શોધો અને કૌંસ પૂરો કરી એન્ટર આપો, કે પહેલી તારીખ છે, 9મો મહિનો છે અને બરાબર વાય બરાબર YEAR ઇયર ડબલ ક્લિક કરો ને આ તારીખ કૌંસ પૂરો કરી એન્ટર આપી, તો આ આપી દીધું 1/9/1989. હવે એક મેં આ વચ્ચે રહી ગયું, આની અંદર આપણે ત્રણેય વસ્તુ વર્ષમાં લખવી, કે એક ફોર્મ્યુલા અહીંયા આપી શકાય કે 30 વર્ષ 7 મહિના અને 29 દિવસ, તો અહીંયા લખી શકીએ કે બરાબર આ 30 વર્ષ સેલ સિલેક્ટ કરીએ, એન્ડ આપો, અવતરણ ચિહ્ન આપો, પછી એન્ડ અવતરણ ચિહ્ન આપો, એન્ડ આપો અને કૌંસમાં લખો YEAR, અહીંયા ચેક કરીએ, જો 30 યર આવી ગયું, હવે 30 યર પછી ઇયર પછી અવતરણ અલ્પવિરામ આપ્યું હોય પછી એન્ડ આપો, ઉત્તરણ ચિહ્ન સ્લેશ ઉત્તરણ ચિહ્ન એન્ડ, પછી આમ આ આવશે મંથ વાળું, એન્ડ આપો અલ્પવિરામ આપો સ્લેશ એટલે ઉત્તરણ ચિહ્ન સ્લેશ ઉત્તરણ ચિહ્ન
एंड डिफरेंसिंग मंथ MONTH ચિહ્ન પૂર્ણ જો અહીંયા બતાવશે ધીસ યર નવ મંથ મંથ આયા પછી અહીંયા અલ્પવિરામ આપીએ અને હજુ આગળ ફોર્મ્યુલા દિવસો રહી ગયા એન્ડ આપો અવતરણ ચિહ્ન સ્પેસ અવતરણ ચિહ્ન એન્ડ અવતરણ ચિહ્ન અને અહીંયા આપવાની જરૂર નહીં સેલ સિલેક્ટ કરવા અવતરણ એ આ સેલનો નંબર એન્ડ અવતરણ ચિહ્ન સ્પેસ અવતરણ ચિહ્ન એન્ડ અવતરણ ચિહ્ન અને ડે ડી એ વાય અવતરણ ચિહ્ન પૂરા અને કૌંસ પૂરા ત્રીસ વર્ષ નવ મહિના ઓગણતી દિવસ આ રીતે તમે શબ્દોમાં ત્રીસ વર્ષ નવ મહિના અને ઓગણત્રીસ દિવસ આ બતાવે છે હવે કોઈ પણ તારીખ બદલી જુઓ આજની લખીએ કે એક સાતવીસ અહીંયા પણ તફાવત આપણે શોધવા માટે એક સાત નહીં લખાય એક સાત ઓગણી કરીએ બેનો તફાવત છે ઝીરો ઇયર અગિયાર મંથ ઓગણત્રીસ દિવસ કારણ કે આ જે છે એ તફાવત છે આ બેનો બરોબર હવે અહીંયા આપણે મહિના શોધ્યા દિવસો તારીખ શોધી એનો મહિનો શોધ્યો એનો વર્ષ શોધી હવે કોઈ પણ તારીખની છેલ્લી તારીખ ધારો કે અહીંયા તારીખ લખી છે આ પચીસ ચોવીસ તો આ તારીખના આ મહિનાનો છેલ્લો દિવસ અહીંયા ઈઓ મંથ આવે ઈઓ MONTH ઈઓ મંથ આ સિલેક્ટ કરો અલ્પવિરામ આલી અને ઝીરો આપવાનું એન્ટર આપો આ કેલ્ક્યુલેશન આવ્યો તારીખ માટે આ ફોર્મેટ સિલેક્ટ કરી અહીં કરવું જોઈએ આ મહિનાની છેલ્લી તારીખ ત્રીસ છો અહીંયા કોઈ પણ બદલી શકો તમે તારીખ ધારો કે ફેબ્રુઆરી મહિનાની લઈએ ચાર બે વીસ કંટ્રોલ બી આપો તો ઓગણતી બે વીસની જગ્યાએ જો ઓગણ ઓગણીસ હશે ચાર બે ઓગણીસ બધું અઠ્યાવીસમી તારીખ છેલ્લી આપી દીધી આ છેલ્લી તારીખ શોધી આપણે ઈઓ મંથ ઈઓ MONTH ઝીરો એ સેલનો નંબર આલી અને ઝીરો જ કરવાનો એક કરશો તો એના પછીની તારીખ શોધશે એક કરશો તો એક એકત્રીસ સાત એટલે એના પછીના મહિનાની છેલ્લી તારીખ શોધશે અહીંયા આપણે શું કરવાનું છે ઝીરો જો અહીંયા આની અંદર હવે કોઈ પણ તારીખમાં હવે એક બીજી વાત કરીએ કે કોઈ પણ તારીખમાં તમારી કતારો કે ખાતામાં ચાલે દાખલ તારીખ પાંચ આઠ દસ છે પાંચ નવ વાળા છે ખાનાની પાંચ નવ દસ છે હવે નવ વર્ષ ક્યારે પૂરા થયા નવ વર્ષ ક્યારે પૂરા થાય એ શોધવું હોય આમાંથી નવ વર્ષ ક્યારે પૂરા થાય એ આ તારીખ પરથી અહીંયા શોધવું હોય તો અહીંયા બરાબર ડીએટી ફોર્મ્યુલા લાય ડેટ પછી જો અહીંયા લખો એટલે આપશે ઇયર તો વાય આર વાય ઈએ આર ઇયર કૌંસ પછી આ આ તારીખ સિલેક્ટ કરવાની કૌંસ પૂરો અલ્પવિરામ પછી MONTH આવશે MONTH MONTH કૌંસમાં આની આ તારીખ કૌંસ પૂરો અલ્પવિરામ અને છેલ્લે ડે ડી એ વાય કૌંસમાં આની આ તારીખ અને એન્ટર એન્ટર આપો નંબર એક લઈ લે હે જો એની એજ તારીખ આવી જોઈ મેં એ લાવવા માટે જ કર્યું એની એજ તારીખ આવી શું ફોર્મ્યુલા કે ડેટ કૌંસમાં ઇયર ઈ અગિયાર અલ્પવિરામ મંથ ઈ અગિયાર અને ડી અગિયાર હવે તમારે આમાં નવ વર્ષ તો આ જે ઇયર છે ઈ અગિયાર અહીંયા કર્સર મૂકીને વત્તા નવ કરી દો એન્ટર આપો એટલે તમારે કમ્પ્લીટ નવ વર્ષ ક્યારે પૂરા થાય એ ભૂલ થાય નહીં બરોબર કે આમાં નવ વર્ષ ક્યારે થાય નોકરીના હવે એની અંદરથી હવે વીસ વર્ષ તમારે કરવા હોય પાંચ તો અહીંયા નવની જગ્યાએ પછી અગિયાર ઉમેરવાના કંટ્રોલ સી અહીંયા જ બાજુમાં આપણે લઈ લઈએ કંટ્રોલ બી અહીંયા આપણે નવ વર્ષ નીકળે અહીંયા એ નોકરીના વીસ વર્ષ વીસ વર્ષ છે આની અંદરથી નવ તો ઉમેરીએ પણ અહીંયા નવની જગ્યાએ બીજા કેટલા પછી ઉમેરવા પડે અગિયાર વર્ષ આ તારીખમાં
आ तारीख में 11 उमरी है। हम ये समय दरमियान कदाच ते 5-10 कपात पगारी रजा भोगवी, 5 रजा भोगवी, कह आ सही थी अँ सुधी 5 दिवसों तो 5 दिवस पासू पड़व पड़े, तो छेले वत्ता 5 करी जुओ, जो बीजू कहीं करवा नहीं, वत्ता 5, 5 दिवसों जो 5 90 जगह 10 90 थी गई, 5 9 કેટલા દિવસ, 5 ને 105, 19-12-20 થઈ જાય, 105 દિવસો તમે રજા ભોગવી, તો અહીંયા આપણે કોઈ ગણતરી મહિના કરવાની જરૂર નહીં, આર્યુ જ ગોતિયાલા તમે ગમે એમ ગણો, આ જ તારીખ આવે કે 20 વર્ષ આમને 19-12-30 જ પૂરા થાય, પણ 105 રજાઓ બાદ કરતા કાયદેસર તો આ તારીખે પૂરા થાય, 5-9-30 આપણે કપાત પગાર એક બિન પગારી રજા ભોગવી હોય તો અહીંયા વધતા જેટલી ભોગવી હોય છેલ્લે ટોટલમાં ઉમેરી દેવાનું, વત્તા 10 ભોગવીએ તો 10, તો 5 જગ્યાએ આપણે 15 તારીખ થઈ ગઈ। બીજી વસ્તુ, હવે કોઈ પણ તારીખ પરથી વાર શોધવો, આ રહી જ તારીખ લઈએ, અહીંયા આપણે એનો વાર શોધવો, વાર શોધવા માટે TEXT ફોર્મ્યુલા બરાબર TEXT આને સિલેક્ટ કરો, અલ્પવિરામ આપો, કૌંસમાં DDD કૌંસ અવતરણ એટલે કૌંસ અવતરણ ચિહ્નમાં એન્ટર, 5-9-10 રવિવાર છે, તમારે ચેક કરવું હોય તો કરી લો, આજની તારીખ લખી આપો, ચલો આ 1-7-20 આજની તારીખનો વાર બતાવશે, આ બુધવાર। હવે તમારે અહીં ગુજરાતીમાં આવ્યું, મારે અમુક કોમ્પ્યુટરમાં અહીં ઇંગ્લિશમાં જ આવશે, મારે કંટ્રોલ પેનલમાં એ ભાષા સુધારેલી જ છે, ગુજરાતી કરેલી છે એટલે ગુજરાતી મારે આવશે, મારે જો અંગ્રેજી લાવવું હોય તો મારે અહીંયા ગુજરાતી અને ઇન્ડિયા મેં લોકેશન સિલેક્ટ કરેલું જ છે લેંગ્વેજનું, એટલા માટે, નહીતર તમે પછી અહીંયા બુધવાર નહીં આવો, વેનેસ WED। હવે આપણે 3 ડી કરીએ, હવે 4th ડી કરીએ તો શું આવશે, આખો બુધવાર એવું લખીને આવશે, અહીંયા જો ફોર્મ્યુલા 3 ડી કર્યા બુધવાર આવ્યો, પણ 4th ડી કરશો બુધ આવ્યો, અને 4th ડી કરશો તો આખો બુધવાર આવશે, અને ધારો કે 2 ડી રાખ્યા હોય તો ચલો 2 કાઢી નાખીએ તો તારીખ બતાવશે 01। જો આ તારીખ ઉપરથી ને જ આપણે શોધીએ છીએ તો 01 તારીખ છે, જો અહીં બદલી નાખીએ તો 5-9-10 તો 5મી તારીખ, DD કર્યા 5 તારીખ, હવે અહીંયા MM કરીએ છીએ, હવે આ તારીખમાં આપણો મહિનો કયો, તો મહિનો શોધવા માટે અહીંયા MM કરી શકીએ, મહિનો બતાવશે 09, પણ MM 3 વખત કરીએ તો મહિનાનું નામ બતાવશે સપ્ટેમ્બર, અને સપ્ટેબ આવ્યું, અને MM જો 4 વખત કરશું તો આખું સપ્ટેમ્બર લખી લઈએ છીએ, જી MM 4 વખત કર્યા તો સપ્ટેમ્બર આવ્યું, 3 વખતમાં સપ્ટે આવ્યું, 2 વખતમાં એ મહિનાનો ક્રમ બતાવ્યો, એ રીતે અહીંયા YY કરી શકીએ, ડેટ ફોર્મ્યુલા MM DD YY 2 વખત Y કરીએ શું બતાવે, જો 10 બતાવે છેલ્લું વર્ષ, 3 વખત Y કરો, કારણ કે વાય માટે કોઈ વર્ષ નામ નથી, તો 2010 બતાવે, અને 4 ખર્ચ કરશો તો એનું એ જ બતાવશે, આની અંદર કોઈ વર્ષનું નામ નથી, આપણે મહિનાના નામ તારીખમાં વાર બતાવે, મહિનામાં એનું નામ બતાવે, પણ વાર અહીંયા વર્ષ બતાવે, વર્ષ બતાવવા માટે આપણે અહીંયા જે ફોર્મ્યુલા હતી અહીંયા આપણે કે ઇયર કરીને અહીંયા ટેક્સમાં પણ એની એ જ ફોર્મ્યુલા તમે આવી શકે, એ રીતે વર્ષ બતાવી શકે, બરોબર। તો ટેક્સ ફોર્મ્યુલા TEXT એમાંથી આપણે મહિનો વર્ષ અને વાર એ પણ આપણે શોધી શકીએ છીએ, કોઈ પણ તારીખ ઉપરથી વાર શોધવું હોય, તમે પેલું કંટ્રોલ પેનલમાં કીધું, હું તમને સ્ક્રીન શેર કરી અને બદલી બતાવી દઉં, જો અહીંયા ક્યાં આવે છે મારું કંટ્રોલ પેનલમાં હવે હું સ્ક્રીન બદલી દઉં, જો એની અંદર રિજિયન હશે, રિજિયન ઉપર ક્લિક કરો, એક બોક્સ ખુલે, જો અહીંયા મેં DD MM YY તો લાઈ દીધું હોય, એટલે કે આપણે કોઈ દિવસ તારીખો કોમ્પ્યુટરમાં MM DD YY નાખી જાય, બરોબર, અને અહીંયા મેં ગુજરાતી લાવી દીધું હોય, આપણું ગુજરાતી ઇન્ડિયા, અહીંયા ગુજરાતીની જગ્યાએ જો મેં આપણું ઇંગ્લિશ ઇન્ડિયા હોત, એપ્લાય આલીને ઓકે આપી દઈએ, અને હવે સ્ક્રીન શેર બદલીએ આપણે, જો અહીં બદલાઈ ગયું,
મોટું કર્યું છે. અહીંયા વાર લાવીએ હવે આના ઉપરથી તો અંગ્રેજીમાં જ આવશે. સન્ડે આવ્યો ને ડી સન્ડે, ત્યાં ગુજરાતીની જગ્યાએ આપણે અંગ્રેજી કરી દીધું એટલા માટે આ થયું. જોયું હમણાં અહીંયા ગુરુવાર બતાવતો હતો, એટલે શનિવાર ને રવિવાર ને ગુજરાતીમાં બતાવતા, અહીંયા અંગ્રેજીમાં સન્ડે મંડે ટ્યુઝડે એ બતાવશે. બરોબર, જે આપણે હતું ને એમ કરી દઈએ. રિજિયન ને લેંગ્વેજ ના DDMM ચાર વખત થઈ ગયું, એટલે આપણે બે વખત જ રાખવાનું. તો અહીંયા ચાર વાય નહીં પણ બે વાય, અને ઇંગ્લિશની જગ્યાએ આપણે ગુજરાતી. જી દબાવો, ગુજરાતી જ બતાવશે. જી વાર આવી ગયા, ગુજરાતી ઇન્ડિયા એવું લખેલું આવે છે. આ રહી ગુજરાતી ઇન્ડિયા, ગુજરાતી ઇન્ડિયા DDMM વાય વાય અને એપ્લાય ઓકે. હવે આપણે આપણી સ્ક્રીન ઉપર જઈએ. જો અહીંયા રવિવાર આવી ગયા, જોઈ લીધું. તો આ રીતે તારીખની ફોર્મ્યુલા ઉપર ઘણી બધી આપણા કોમ્પ્યુટરમાં ઘણાની ફરિયાદો હોય કે તારીખો બદલાઈ જાય. 1/7/19 કરી એની જે 7/1/19, પણ એ કંટ્રોલ પેનલમાં તમે સેટિંગ કરી દો કાયમ માટે કે DDMM વાય વાય. તો DDMM એટલે DD એટલે દિવસ, મહિનો અને વર્ષ. કોઈ દિવસ આપણા કોમ્પ્યુટરમાં તારીખો બદલાશે નહીં. બરોબર, હવે ડેટ ટેક્સની ફોર્મ્યુલામાં બીજી તો ટેક્સ ઈ હા, બીજી પણ એક ફોર્મ્યુલા ટેક્સની થાય છે. અહીંયા મહિનો, આમાંથી મહિનો શોધવો હોય તમારે આને આને ટૂંકી કરી દો અને જમણી ક્લિક આલો, ફોર્મેટ સેલમાં જાઓ, કસ્ટમમાં જઈ અહીં DDMM વાય વાય છે, ખાલી DD કરી દો, ઓકે આલો. જોઈ લીધું તમે, ફક્ત એના દિવસ જ બતાવશે. તારીખ એની અંદર આખી સુપાયેલી છે પણ દેખાડે છે દિવસ સોજ. અહીં જમણી ક્લિક આલો, ફોર્મેટ સેલમાં જાઓ, કસ્ટમમાં અહીં DD લખ્યું હતું એવું MM કરી દો, ઓકે આલો. તો એ મહિનો બતાવ્યો જે તે તારીખની, એની એ તારીખમાં ફરતી ફોર્મેટ સેલમાં જાઓ, અહીં MM લખ્યું હોય અહીં વાય 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 ચાર વખત લઈ દો, ઓકે આપો. તો 2019 વર્ષ બતાવ્યું, અને હતી ને એની તારીખ લાવવા માટે ફોર્મેટ સેલમાં જઈ અને આપણે ડેટમાં આપી દઈએ અને 14/3/2001 આ આપણે ચકાયમી રાખવું. અને અહીંયા જો આપણે ગુજરાતી અહીંયા આગળ સિલેક્ટ કરેલું હશે તો અહીંયા ગુજરાતી આવી જશે લોકેશન, ઓકે આપી દો. મૂળ 5/5/19 તારીખ તો સમાયેલી જ છે અહીંયા, પણ આપણે ફોર્મેટ સેલમાં જઈને પણ આપણે એ તારીખ મહિનો અને વર્ષ શોધી શકીએ છીએ. કસ્ટમ ફોર્મેટિંગમાં, કસ્ટમ ફોર્મેટિંગમાં ઘણું બધું આવે છે. બરોબર, જે આપણે લખીએ ને DDMM વાય વાય વાય, ચાર આંકડામાં લાગુ હતો, ચાર આંકડામાં આવી ગયું વર્ષ, બે આંકડામાં વર્ષ આપણે લઈએ, ચારમાં લઈએ, ફોર્મેટ સેલમાં જઈએ, અહીંથી ને આવશે ડેટ, ચાર આંકડામાં લાગુ તો અહીંયા વર્ષ, બે આંકડામાં લાગુ તો વર્ષ અહીંયા 19 જ થઈ ગયું. 2019 લાગુ તો ફોર્મેટ સેલમાં જઈ અને આ સિલેક્ટ કરી ઓકે આપી દો, તો 2019 થઈ જશે. આજના દિવસ પૂરતું આટલું રાખીએ.